માડી તમે આવો તો રમઝટ જમાવીએ, તાલ સુર અને શબ્દને ગરબામાં ઢાળીએ. માં જગદંબાના નવલા નોરતા સમગ્ર રાજ્યમાં રંગે ચંગે ઉજવાઈ રહ્યા છે. અબાલ વૃદ્ધ સૌ ગરબે ઘૂમી જગતજનની આદ્ય શક્તિની ઉપાસનામાં ભાવ વિભોર બન્યા છે. આજના શહેરીકરણના આ યુગમાં ગરબા આધુનિક બનતા જાય છે, જ્યારે જગતજનની માં શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ પ્રાચીન પરંપરાને હજી પણ જીવંત રાખી છે. યાત્રાધામ અંબાજીમાં આવેલ સત્યમ સિટી સોસાયટીમાં શેરીઓ ગરબાનું આયોજન સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવે છે, જેમાં 90 મકાનના રહીશો દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો દ્વારા માતાજીના ગરબા રમવા માટે ભારે ઉત્સાહ જોવા મળે છે, જેમાં ગરબાના ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમવા થનગનાટ કરતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે નવરાત્રિમાં વરસાદને એક ખેલૈયાઓએ ભંગ પાડ્યો હતો, પરંતુ વરસાદે વિરામ લીધા બાદ ખેલૈયાઓમાં ગરબા રમવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શરૂઆતના વરસાદી વિઘ્ન બાદ સાતમા નોરતે મેઘરાજાએ ખમૈયા કરતા સત્યમ સિટી સોસાયટીમાં સાતમા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ત્યાં સુધી ગરબાની રમઝટ જમાવી હતી અને અંબાજીની લગભગ દરેક સોસાયટીમાં નવરાત્રિના આયોજન હાથ ધરાય છે અને સોસાયટીના રહીશો પારિવારિક માહોલમાં આદ્ય શક્તિ માં જગદંબાની ભક્તિ સાથે રાસ ગરબાની મોજ માણે છે. આ સોસાયટીમાં આરતી પ્રસાદ સાથે રાત્રે રાસ ગરબા પત્યા બાદ સમૂહ નાસ્તાનું ખૂબ મહત્વ છે, જેમાં બાળકોથી માંડીને વડીલો સુધીના તમામ જોડાય છે. સત્યમ સિટી સોસાયટીમાં ઢોલીડા ઢોલરે વગાડ મારે હીંચ લેવી છે, નગાડા સંગ ઢોલ બાજે, છોગાડા તારા, ઓઢણી ઓઢું ઓઢુંને ઉડી જાય વગેરે મોડર્ન ગરબા ગીત પર ખેલૈયાઓ જબરજસ્ત એવા ડીજે સાઉન્ડ પર વાગતા લેટેસ્ટ ગરબાને કારણે સમગ્ર વિસ્તાર સંગીત સાથે ભક્તિમય બની જાય છે. આજે માં અંબાનું સાતમું નવરાત્રિ છે ને હર સાલની જેમ અમે લગભગ 20 વર્ષથી અમારી અંબાજીમાં આવેલી સત્યમ સિટીમાં નવરાત્રિ કરીએ છીએ અને દરેક દિવસે પારંપરિક રીતે અલગ અલગ ધર્મના પોશાક પહેરી અને માં અંબાને સ્તુતિ કરીએ છીએ, આરતી કરીએ છીએ અને એમને ગુણગાન કરીએ છીએ અને એમની પાસે એવી પ્રાર્થના કરીએ છીએ કે પૂરા દેશની જનતાનું સ્વાસ્થ્ય સારું રહે, કોમી એકતા બની રહે અને બધા સુખ શાંતિથી જીવન પસાર કરે એવી આરાધના કરીએ છીએ અને આપણી સરહદ ઉપર જે દેશમાં જવાનો જે આપણી સુરક્ષા કરે છે એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને દીર્ઘાયુષ આપે એવી માં અંબાને પ્રાર્થના કરીએ છીએ. અમે દર સાલ નવરાત્રિની આઠમે મહાઆરતી કરીએ છીએ, 1008 દીપ પ્રગટાવી અને એમની આરતી કરીએ છીએ અને આખો જે માનો ચાચર ચોક છે એને અમે શણગારી અને માને આરાધના કરીએ છીએ.